धोरण त्रण विषय अंग्रेजी अभ्यास करीशु। तो विद्यार्थी मित्रों, तमारे पाठ्यपुस्तक काढ़वानुं छे। पाठ्यपुस्तक में आपणे यूनिट नंबर 8 छे सेप्स, SHAPES। सेप्स एटले एनु गुजराती थसे आकारो, बराबर। एस आयु एटले बहुवचन, आने शू कहवाय? एस आयु तो बहुवचन, ईएस। बाकी जो सेपनो स्पेलिंग थाय SHAPES एटले आकार, पण अहीं शू आपेलू छे तमारे? सेप्स। सेप्स एटले बहुवचन, आकारनू बहुवचन थशे आकारो, बराबर। तो हवे आपणे आगळ जोईए। तो पहला आपणे एना स्पेलिंग जोई लईशुं। आकारो जुओ, चित्रों तमने आपेला छे पाठ्यपुस्तक में। तो पहलू चित्र तमने सानू देखाय छे? टपकू छे। अहींया टपकाने आपणे अंग्रेजी में शू कहीशू? पॉइंट। पॉइंटनो स्पेलिंग छे POINT। आ स्पेलिंग, उच्चार अने गुजराती अर्थ तमारे याद करवाना छे। केम याद करवा पड़े? के पाछळनी जे एक्टिविटी छे ए आना ज आधारे छे। तो आ याद हशे एना स्पेलिंग, एना उच्चार अने एना गुजराती, तो ज तमे ए एक्टिविटी लखी शकशो। तो पहलू पॉइंट, पॉइंटनो स्पेलिंग आपणे जोयो। पॉइंटनू गुजराती शू थाय? टपकू। तो तमारे हूँ जे आ स्पेलिंग बोलूँ એ તમારે નોટબુકમાં લખતું જવાનું। નોટબુકમાં લખવાનું પહેલાં પોઈન્ટ કઈ રીતે લખવાનું રહેશે? તો તમારે પહેલાં આ લખવાનો સ્પેલિંગ, એક નંબર કરીને, ફર્સ્ટ નંબર કરીને પોઈન્ટ નોટબુકમાં। હવે એનું ઉચ્ચાર લખવાનો, પોઈન્ટ, પછી એનું ગુજરાતી, ટપકું, બરાબર। હવે તમારે 5 લીટી છોડવાની, કેટલી લીટી છોડવાની છે? 5 લીટી છોડવાની છે। એ 5 લીટીમાં સ્પેલિંગ તમારે અત્યારે લખવાના નથી, એ તમારે હોમવર્ક છે, બરાબર। પછી બીજું લખો સ્ક્વેર, SQUARE। જુઓ, તમને ઉપર ચિત્ર દેખાશે, સ્ક્વેર। સ્ક્વેર એટલે શું થાય? ચોરસ। આ શેનું ચિત્ર છે? તો ચોરસનું ચિત્ર છે। પછી ત્રીજું ચિત્ર શાનું છે? રેક્ટેંગલ। રેક્ટેંગલનો સ્પેલિંગ RECTANGLE। રેક્ટેંગલ એટલે લંબ ચોરસ। આની 5 લીટી છોડી પછી આ શબ્દ તમારે લખવાનો, રેક્ટેંગલ એટલે શું થાય? લંબ ચોરસ। પછીની 5 લીટી છોડવાની છે, પછી લખીશું શેનું ચિત્ર? અહીંયા બતાવ્યું છે સર્કલનું, CIRCLE। સર્કલ એટલે વર્તુળ, વર્તુળ અથવા ગોળ, સર્કલ એટલે વર્તુળ। પછી છે ઓવલ, OVAL। ઓવલ એટલે લંબગોળ, શું થાય? લંબગોળ। પછી છે ટ્રાયંગલ, TRIANGLE। ટ્રાયંગલ એટલે ત્રિકોણ, શું થશે? ત્રિકોણ। પછીનું શેનું ચિત્ર આપેલું છે તમને? પંચકોણનું આપેલું છે। જો 5 ખૂણા પડે છે, 1, 2, 3, 4 અને 5, એટલે આને શેનું ચિત્ર કહેવાય? પંચકોણનું ચિત્ર કહેવાય। પંચકોણને આપણે અંગ્રેજીમાં શું કહીએ? પેન્ટાગોન, PENTAGON। પેન્ટાગોન એટલે પંચકોણ, પેન્ટાગોન એટલે શું થાય? પંચકોણ। પછી હેક્ઝાગોન, HEXAGON,
HEXAGON હેક્ઝાગોન એટલે ષટ્કોણ, એટલા ષટ્કોણ. તો તમે નોટબુકમાં તો લખી નાખ્યું હશે એક એક વાર, હવે પાંચ પાંચ લીટી છોડી એ તમારે લખીને યાદ કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ, પેજ નંબર 26 કાઢો, તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે પેજ નંબર 26. હવે એમાં જોઈશું નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો પહેલાં હું તમને આ લખાવું, એ તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે, મારી સાથે સાથે હું બોલું એમ તમારે પેન્સિલથી લખતું જવાનું, પેનનો ઉપયોગ કરવાનો નથી, તમારે પેન્સિલથી જ લખવાનું છે. જુઓ પહેલું જોડકામાં અહીંયા ગુજરાતી મીન્સ આકારોના ચિત્રો અહીંયા આપેલા છે, પછી જવાબ કરીને છે અને બાજુમાં સ્પેલિંગ છે. આ આકારો છે અને સામે એના સ્પેલિંગ છે. આડા અવળી છે, આપણે સામે યોગ્ય ક્રમમાં એનો જવાબ લખવાનો છે. જો પહેલું ચિત્ર શાનું અહીંયા આપેલું છે, સર્કલ, સર્કલનું છે ગોળ. સર્કલ એટલે શું થાય, ગોળ અથવા વર્તુળ. તો આપણે અહીંયા ક્યાં છે, આર્યું સર્કલ. તમારી પાઠ્યપુસ્તકમાં પહેલો જવાબ તો લખેલો જ છે, CIRCLE. હવે બીજું ચિત્ર શાનું છે, રેક્ટેંગલ, લંબચોરસનું છે. તો આપણે ચોથા નંબરમાં છે રેક્ટેંગલ, તો લખીશું RECTANGLE, રેક્ટેંગલ. પછી આ ચિત્ર શાનું આપેલું છે, ટ્રાયેંગલ, ત્રિકોણનું આપેલું છે. તો આપણે લખીશું ટ્રાયેંગલ. એનો સ્પેલિંગ છે TRIANGLE. શું કહેવાય આને, ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે શું થાય, ત્રિકોણ. પછી શાનું ચિત્ર આપેલું છે, ચોરસનું આપેલું છે. તો ચોરસને આપણે અંગ્રેજીમાં શું કહીશું, સ્ક્વેર. તો સામે સ્ક્વેર આર્યું, SQUARE, સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. પછી છેલ્લું ચિત્ર છે લંબગોળનું છે. લંબગોળ એટલે આપણે અંગ્રેજીમાં એને શું કહીએ, ઓવલ. OVAL, OVAL, ઓવલ. બરાબર, ફરીથી એકવાર સ્પેલિંગ બોલું છું, મિસ્ટેક થઈ હોય તો સુધારી લેજો. પહેલું સર્કલ લખેલું છે, બીજું છે રેક્ટેંગલ RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ. ત્રીજું ટ્રાયેંગલ TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. સ્ક્વેર SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. ઓવલ OVAL, ઓવલ એટલે લંબગોળ. હવે પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એના પછીનો પ્રશ્ન છે, નીચેના ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો. અહીંયા ગુજરાતી શબ્દ આપેલા છે અને સામે તમારે એનું અંગ્રેજી સ્પેલિંગ લખવાનો છે. પહેલું છે પંચકોણ. પંચકોણને અંગ્રેજીમાં શું કહેવાય, પેન્ટાગોન. પણ આપણે અંગ્રેજી ઉચ્ચાર નથી લખવાનો, શું લખવાનો છે, સ્પેલિંગ. કેટલાય એક પરીક્ષામાં એવું કરતા હોય છે કે ઉપરની સૂચના ધ્યાનથી વાંચતા નથી, કે
કેટલાય અંગ્રેજી સ્પેલિંગ લખવાના હોય છે તો અંગ્રેજી ઉચ્ચાર લખી નાખે છે, જો ઉચ્ચાર હોય એના તો એના સ્પેલિંગ લખી નાખે છે. એટલે ધ્યાનથી જ્યારે પરીક્ષા હોય ત્યારે તમારે પહેલાં સૂચના વાંચવી અને પછી જ એના જવાબ લખવા, તો તમારે ખોટું પડે નહીં. બરાબર. પંચકોણ એટલે શું જોયું આપણે એનું અંગ્રેજી સ્પેલિંગ, પેન્ટાગોન, PENTAGON. હવે બીજું છે વર્તુળ, તો એનું થશે અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર થશે સર્કલ, સ્પેલિંગ લખીશું આપણે CIRCLE, સર્કલ, CIRCLE, સર્કલ એટલે વર્તુળ. પછી છે ટપકું, ટપકું એટલે થશે એનો અંગ્રેજી સ્પેલિંગ પોઈન્ટ, POINT, પોઈન્ટ એટલે ટપકું. પછી છે ત્રિકોણ, ત્રિકોણ એટલે ટ્રાયએંગલ, TRIANGLE, ટ્રાયએંગલ. પછી ચોરસ, ચોરસ એટલે સ્ક્વેર, SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. પછીનો પ્રશ્ન છે ગુજરાતી અર્થ લખો, અંગ્રેજી સ્પેલિંગ છે એના નીચે તમારે ગુજરાતી અર્થ લખવાના છે. સર્કલ, સર્કલ એટલે શું થાય, વર્તુળ. પછી છે ઓવલ, ઓવલ એટલે એનું ગુજરાતી થશે લંબગોળ, લંબગોળ. પછી છે રેક્ટેંગલ, રેક્ટેંગલ એટલે શું થશે આપણે એનું લંબ ચોરસ. પછી છે હેક્ઝાગોન, હેક્ઝાગોન એટલે ષટકોણ. સ્ક્વેર, SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. ટ્રાયેંગલ, TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. પછી છેલ્લો પ્રશ્ન આપેલો છે નીચેના શબ્દ જૂથમાં જુદા પડતા શબ્દ પર ગોળ કરો. અહીંયા આપણે જોવાનું કે જે અલગ પડતો શબ્દ હોય એની ઉપર આપણે ગોળ કરવાનું છે. પહેલું છે રાઉન્ડ, સ્ક્વેર, યલો કે ટ્રાયેંગલ. અહીંયા શેપના નામ છે, આકારોના નામ આપેલા છે. આમાં કયો એવો આકાર નથી, તો યલો એ કલરનું નામ છે, આકારનું નામ નથી. એટલે એના ઉપર શું કરીશું આપણે, વર્તુળ, સર્કલ કરીશું. પછી બીજા નંબરમાં છે બુક, ઓવલ, પોઈન્ટ કે હેક્ઝાગોન. અહીંયા પણ આકારોના નામ આપેલા છે, ઓવલ પણ આકાર છે, પોઈન્ટ પણ આકાર છે અને હેક્ઝાગોન પણ આકાર છે. ઓવલ એટલે શું થાય, લંબગોળ, પોઈન્ટ એટલે ટપકું, હેક્ઝાગોન એટલે ષટકોણ. તો આમાં બુક આકારનું નામ નથી, તો આપણે અહીંયા સર્કલ કરવાનું બુક પર. બુક એટલે પુસ્તક, ચોપડી. ત્રીજા નંબરમાં છે પીકોક, કેટ, ડોગ કે એલિફન્ટ. અહીંયા જો પાલતુ પ્રાણીઓના નામ ત્રણ આપેલા છે, કેટ એટલે બિલાડી, ડોગ એટલે કૂતરો, એલિફન્ટ એટલે હાથી. તો અહીંયા પીકોક એટલે મોર, તો એ પક્ષીનું નામ છે, તો આપણે વર્તુળ કરીશું. પછી લાસ્ટમાં ચોથા ક્રમમાં છે પેન્ટાગોન, રેક્ટેંગલ, હેક્ઝાગોન કે પેન્સિલ.
અહીંયા પણ આકારોના નામ છે, પેન્ટાગોન, રેક્ટેંગલ અને હેક્ઝાગોન. તો આમાં કયું આકારનું નામ નથી? પેન્સિલ, એ આકારનું નામ નથી. એટલે આપણે ત્યાં સર્કલ, વર્તુળ કરવાનું. પેન્સિલ. હવે પડી ગઈ તમને આ પાઠમાં? તો હવે તમારે નોટબુકમાં શું લખવાનું એ જોઈ લો. મેં તમને જે આ 5 વાર નોટબુકમાં લખાયા સ્પેલિંગ એ લખીને યાદ કરવાના છે. પછી જોડકા નોટબુકમાં લખજો આના સ્પેલિંગ, ગુજરાતી શબ્દના સ્પેલિંગ લખજો. ગુજરાતી અર્થ લખવાનો છે, અંગ્રેજી સ્પેલિંગ આપેલું છે અને આ જુદા પડતા શબ્દ ઉપર વર્તુળ કરવાનું છે. એટલું તમારું હોમવર્ક. પણ એટલું યાદ રાખજો કે હોમવર્કમાં આજે સ્પેલિંગ 5 વખત લખો એને યાદ પણ કરવાના છે, ફરજિયાત. કેમકે આ યાદ કરશો તો જ આગળની જે એક્ટિવિટી છે એ કમ્પ્લીટ તમારે થશે. આમાંથી જ ક્યાં તો અંગ્રેજી સ્પેલિંગ પૂછાય, ક્યાં તો એના ઉચ્ચાર પૂછાય, ક્યાં તો એનું ગુજરાતી અર્થ પૂછાય. જોડકા હોય આના, ક્યાં તો જુદા પડતા શબ્દ હોય. પણ ક્યારે તમને આવડે? જ્યારે આના સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર યાદ કરેલા હોય ત્યારે જ તમે એ લખી શકો. તો એ માટે તમારે પહેલાં તો આ 5 વાર લખીને તમારે યાદ કરવાનું રહેશે. એટલું તમારું હોમવર્ક છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે યુનિટ 9 ચલાવીશું.